नमस्ते बाड़को, जय श्री कृष्ण। गुड मॉर्निंग। अरविंद जीवाभाई प्राथमिक शाला द्वारा आयोजित ऑनलाइन शिक्षण में आपनु हार्दिक स्वागत छे। बाड़को, तमारी बाल वार्ता सांभळी छे? तो आ टीचर तमारी समक्ष एक सरस बाल वार्ता लाया छे, भूलती थयेली भूल। आ बाल वार्ता तमारा जेवा नाना बाड़कोनी छे, तो चलो आ बे बाड़को छे एमनु नाम शू छे? बंटी अने पिट्टू, बे भाई बहन छे। पिट्टू अने बंटी बे जना भणवा बैठा था। तो बिट्टू होमवर्क करवा बैठी थी तो बिट्टू एना भाई ने कहवा लगी कि बंटी बंटी, मने तो होमवर्क करवानी जरा इच्छा नथी, मारे तो रमवू छे, आखो दिवस होमवर्क करूँ गमतू नथी। तो आपणे एवुं कंईक करीए कि जेनाथी काले आपणे स्कूल जवामां बची जाइए अने होमवर्क करवामां पण बची जाइए। तो जेनो भाई हतो ने बंटी, बंटी के मारी जोड़े एक आइडिया छे, जो हूँ तने कहूँ। पछी तेने कानमां आइडिया कीधो कि आपणे आवुं करीए तो आपणे स्कूल नहीं जवा मळे। पछी ए तो एनी मम्मी जोड़े गयो अने एनी मम्मी जोड़े जईने खोटू खोटू कहेवा लाग्यो, मम्मी मम्मी बिट्टू ने तो ताव आयो छे। पछी एनी मम्मी ने तो कोई ताव आयो? पछी एनी मम्मी तरत बिट्टूनी जोड़े गई अने बिट्टू तो शू करी तू खबर छे? गरम गरम कामड़ो ओढ़ी लीधो तो, एकदम गरम, जेनाथी एनु शरीर गरम थई जाय ने। तो ए लोको ए एवो खोटो खोटो आइडिया कर्यो तो स्कूलना जवा माटे। पछी एनी मम्मी जेवी आई तो एनी मम्मीए एनू जोयुं तो कि हा, तारू तो शरीर गरम छे, तने थोड़ो ताव आयो छे, हूँ तने तावनी दवा पड़ी छे ते आपी दो। पछी एनी मम्मी तावनी दवा एने आपी, पण बिट्टू ने ताव आव्यो न हतो। तो ताव आव्या वगर कदी दवा लेवाय? तो एने खोटे खोटी ए तावनी दवा लीधी। ने पछी एनी मम्मीए कीधुं कि तारे आजे स्कूल जवानुं नथी, तू घरे आराम कर। पछी ए तो हसवा लागी कि हा, आजे तो स्कूल जवामांथी बची गया। बे भाई बहन खुश थई गया कि आजे आपणने स्कूल जवामांथी छुट्टी मळी गई, होमवर्कमांथी पण छुट्टी मळी गई। पछी तो कशुं थयुं ना होवा छतां दवा लीधी एना हિસાબે બિટ્ટુને થોડું દુખાવો થયો પેટમાં। પછી એને તો પેટમાં દુખાતું હતું ને, તો એના ભાઈને કીધું કે મને પેટમાં દુખાય છે। તો એનો ભાઈ કે તું ચિંતા ના કર, દાદાના રૂમમાં દવા પડી છે, હું તને એ દવા આપું, તું દવા લઈ લઈશ એટલે તને પેટમાં દુખાવાનું મટી જશે। એ તો દાદાના રૂમમાં ગયો અને ત્યાંથી દવા લીધી અને એ દવા જઈને બિટ્ટુને આપી અને બિટ્ટુએ પછી એ દવા લીધી। એને તો ખબર પણ ન હતી બંટીને તો કે આ શેની દવા છે, એ ક્યાં પેટમાં દુખાવાની દવા છે, એમ કરીને બિટ્ટુને આપી દીધી। પછી બિટ્ટુએ દવા લઈ લીધી, પછી તો એનું પેટમાં દુખાવાનું કંઈ બંધ થતું ન હતું, એને તો વધારે દુખાવો થયો। પછી એના ભાઈને કહેવા લાગી કે મને તો વધારે દુખાય છે। તો એનો ભાઈ કે ચિંતા ના કર, હું તને બીજી દવા આપી દઉં। તેમ કરીને દાદાના રૂમમાં ફરીથી એ તો દવા લેવા ગયો। પછી દાદા તો જોઈ ગયા હતા, પછી દાદાએ પૂછ્યું શું કરે છે? તો કે કશું નહીં, એમ કરીને દોડીને જતો રહ્યો। પણ દાદા તો હોશિયાર હતા, દાદાને ખબર પડી ગઈ હતી કે આ કંઈક છુપાવે છે મારાથી। પછી એ તો જઈને બંટીને દવા, બિટ્ટુને દવા આપી, બિટ્ટુએ ફરીથી દવા લીધી, પણ એને તો કંઈ દુખાવો મળતો ન હતો। પછી તો એને બહુ દુખાતું હતું, પછી તો બંટી ને બિટ્ટુ બે રોવા લાગ્યા। એમને એમ થયું કે અમે તો આ ખોટું કર્યું, મને કશી જ ખબર ન હતી અને બિટ્ટુને મેં તો દવા આપી, એને વધારે તબિયત બગડશે તો શું કરીશું, એમ કરીને બંને ગભરાઈ ગયા અને રોવા લાગ્યા। પછી એમનો રોવાનો અવાજ સાંભળીને દાદા એમના રૂમમાં આવ્યા। દાદા કે કેમ રોવે છે, રોઈશ નહીં, શું થયું? પછી દાદાએ તો જોઈ ગયા હતા ને બંટીને કે આ દવા લઈને જાય છે। પછી એમને બંટીને પૂછ્યું કે બંટી તું શેની દવા લઈને જતો હતો, મને જવાબ આપ।
મને ખબર છે કે મેં તને દવા લેતા જોયો હતો. પછી દાદાએ સમજાવ્યું કે આપણને ખબર ના હોય, ડૉક્ટર ના આપે ત્યાં સુધી કોઈ દવા લેવાય નહીં, નહીં તે શરીરને નુકસાન થાય છે. તું તો હજી કેટલું નાનું બાળક છે, નાના બાળકે કદી દવા જાતે લેવાય નહીં, નહીંતર એનાથી શરીરને ખૂબ જ નુકસાન થાય છે. દાદાએ આ બધી વાત કરી તો બિટ્ટુ અને બંટી બે ગભરાઈ ગયા, કારણ કે દાદાએ જે રીતે સમજાયું તે લોકો સાંભળીને ગભરાઈ ગયા કે હા, અમે તો કશી ખબર હોયા વગર દવા મેં તો બિટ્ટુને આપી છે ને બિટ્ટુએ લીધી છે. પછી દાદા કે તમે ચિંતા ના કરશો, હું ડૉક્ટરને બોલાવું છું, ડૉક્ટર તમને આવીને ચેકઅપ કરશે એટલે ખબર પડી જશે. પછી ડૉક્ટર આવ્યા, બિટ્ટુનું બધું ચેકઅપ કર્યું અને પછી એને એ પ્રમાણે દવા આપી. ડૉક્ટર પણ ખૂબ બોલ્યા બિટ્ટુને બંટીને કે જુઓ બાળકો, ગમે ત્યારે કશું થાય તો જાતે જાતે દવા ના લેવાય. ડૉક્ટર કે ખોટા મોટા વડીલ માતા પિતા તમને દવા આપે એ જ દવા લેવાય. બાળકે કદી કોઈ દિવસ જાતે દવા કાઢીને દવા પીવાય નહીં. તમે લોકો ખૂબ જ નાના કહેવાઓ, નાના બાળકે એમને એમ દવા લેવી જોઈએ નહીં. તો ડૉક્ટરની દવા ધ્યાનથી સાંભળી અને પછી ડૉક્ટરે આપી એ દવા એમને પીધી. પછી થોડા ટાઈમ પછી એને સારું થયું એટલે બિટ્ટુ ખુશ થઈ ગઈ અને હસવા લાગી કે હવે મને મટી ગયું છે. એને મટ્યું પછી બિટ્ટુ અને બંટી બે જણાએ દાદાને સોરી કીધું, દાદા અમને માફ કરી દો, આ સ્કૂલ ના જવું પડે, હોમવર્ક ના કરવું પડે, એના માટે અમે આ બધું ખોટે ખોટું કર્યું, ખોટે ખોટો તાવ આવ્યો છે એમ નાટક કર્યું. પછી એની દવા લીધી, કશું નહોતું થયું છતાં અમે દવા લીધી અને મને પણ કશી ખબર ના હતી અને હું બિટ્ટુને ખોટે ખોટી દવાઓ આપી ગયો, તો અમને માફ કરી દો. પછી બંને જણા ખુશ થઈ ગયા અને પછી દાદાએ બંને જણાને વાલી વાલી કરી. બાળક દાદાએ પણ કીધું કે બાળકો હવે તમે ધ્યાન રાખજો, આવી ભૂલ કદી કરતા નહીં. તો બોલો બાળકો, તમને આ વાર્તા ઉપરથી શું શીખવા મળ્યું? આ વાર્તા ઉપરથી આપણને એ શીખવા મળે છે કે પહેલી વાત તો એ કે જૂઠું બોલવું જોઈએ નહીં, બંને જણા જૂઠું બોલે ને તાવ આવ્યો છે. અને બીજું, આપણને કશી જ ખબર ના હોય તો કોઈ દિવસ જાતે દવા લેવી જોઈએ નહીં કે કોઈને દવા આપવી જોઈએ નહીં, નહીંતર આપણા શરીરને નુકસાન થાય છે. તો તમે પણ આ વસ્તુનું ધ્યાન રાખજો. ટાટા, જય શ્રી કૃષ્ણ.